પુરુષો તેને એક રીતે કરે છે સ્ત્રીઓ બીજી રીતે કરે છે ઘર્ષણ તો થશે જ કારણ કે તમારે એક પ્રકારની જગ્યા જોઈએ છે તેમને બીજા પ્રકારની અને કેવી રીતે હેન્ડલ કરાય તેથી આ એક વસ્તુ છે જે તમારે વૃદ્ધ થવાની સાથે કમાવવાની છે સદગુરુ આજે જૂની પેઢી અને યુવા પેઢી વચ્ચે મતભેદ હોય તેમ લાગે છે આપણે કેવી રીતે ખાતરી કરીએ કે ઉંમર સાથે મેળવેલ અનુભવ અને યુવાનોની ઊર્જા એક સાથે કામ કરે મતભેદ હંમેશા રહ્યા છે તેઓમાં માત્ર આજે જ નહીં જૂની પેઢી અને નવી પેઢી ખરી સમસ્યા આ છે જૂની પેઢીને લાગતું નથી કે તેઓ વૃદ્ધ છે યુવા પેઢીને લાગે છે કે તેઓ પૂરતા પુખ્ત થઈ ગયા છે તે વૃદ્ધો એવું માનવા માંગતા નથી કે તેઓ વૃદ્ધ છે યુવાનો માનવા માંગતા નથી કે તેઓ નાના છે તેમને એવું લાગે છે છે કે મોટા થઈ ગયા કોઈક એ જગ્યા રોકીને બેઠું છે જે તમારે લેવી છે તે કઈ માત્ર મનુષ્યોમાં જ નથી ખાસ કરીને હાથીઓની વચ્ચે તમે જોશો કે અચાનક એક યુવાન હાથી આમ તેમ જઈ રહ્યો છે ગુસ્સામાં બધું જ ખેંચી કાઢે છે કારણ કે તેની લડાઈ થઈ છે ટોળામાંના એક મોટા નર હાથી સાથે તે તેની જગ્યા ખાલી નથી કરી રહ્યો તેથી આ હાથી લડવાનો પ્રયત્ન કરે છે તે લડી શકતો નથી તેની પાસે તાકાત નથી તે વિચલિત થઈ જાય છે કિશોરાવસ્થા તે આ કારણ છે આ કારણે આ દેશમાં આપણે જેને વર્ણાશ્રમ ધર્મ કહેવાય છે તે બનાવેલો એટલે કે શૂન્ય થી બાર વર્ષ એ બાલ્યાવસ્થા બાળપણ બસ રમો શરીર અને મગજ વિકસવું જોઈએ બાર થી ચોવીસ બ્રહ્મચર્ય પોતાની જાતને શિસ્તબદ્ધ કરો તમારા શરીરમાં તમારા મનમાં શિસ્ત લાવો તમારી ઉર્જાઓનો વિકાસ કરો જેથી તમે શક્તિશાળી બનો અને જ્ઞાન મેળવો ચોવીસે જો તમે ઈચ્છો તો તમે પસંદ કરી શકો છો જો તમે જીવનની આરપાર જુઓ છો તમે જેમ છો તેમજ કઈ દરેક વસ્તુમાંથી પસાર થવાની જરૂર નથી તો તમે ચોવીસ વર્ષની ઉંમરે સન્યાસી બનો નહીતર તમે ગૃહસ્થ બનો અને લગ્ન કરી લો તો જો તમે ચોવીસ વર્ષે લગ્ન કરો બે ચક્રો સૂર્યના એટલે કે અને ચોવીસ વર્ષ એટલે કે તમે હવે અડતાલીસના છો તેનો અર્થ એ કે તમારા બાળકો ક્યાંક અઢાર જેવા છે કે તમે જાઓ પણ કહી શકતા નથી આજે આધુનિક વિશ્વમાં આપણે બાળકોને મોકલીએ છીએ આપણે નથી જતા આપણે તમને બીજે ક્યાંક મોકલીએ છીએ આ પાગલખાનાને સામાન્ય રીતે યુનિવર્સિટીઓ કહેવાય છે પરંતુ તે દિવસોમાં કારણ કે જીવન ખેતીની આસપાસ હતું તમે ઘર છોડીને દૂર જઈ શકતા ન હતા કારણ કે તમારી જમીન અહીં છે પશુઓ અહીં છે તમે ક્યાંક દૂર જઈને જીવન ન બનાવી શકો કોઈ કે તો બહાર જવાનું છે તેથી અડતાલીસ વર્ષે વૃદ્ધ દંપતી અડતાલીસ વર્ષના વૃદ્ધ દંપતી તેઓ સંન્યાસ લેતા અને અલગ અલગ રસ્તે ચાલ્યા જતા પતિ કોઈ એક આશ્રમમાં ગયો અને પત્ની કોઈ બીજા આશ્રમમાં ગઈ તેમની આધ્યાત્મિક સાધના પર કામ કર્યું બાર વર્ષ સાહીઠ વર્ષે તેઓ બહાર આવ્યા અને ફરી એકવાર તેમણે લગ્ન કર્યા આજે તેઓ ક્યાંય જતા નથી સાથે જ રહે છે અને તો પણ સાઠ વર્ષની ઉંમરે લગ્ન કરી રહ્યા છે ના તમારે બાર વર્ષ માટે દૂર જવાનું છે પહેલી વાર જ્યારે તમે લગ્ન કરેલા ત્યારે કદાચ શરીરની લાગણીની કે બીજી કોઈ વ્યવસ્થાઓએ કબજો જમાવી લીધેલો હવે તે બધી વસ્તુઓ પૂરી થઈ ગઈ છે તમે તમારી આધ્યાત્મિક સાધના બાર વર્ષ માટે કરી છે હવે તમે એકદમ અલગ રીતે સાથે આવો છો અને વાનપ્રસ્થમાં જાઓ છો એટલે કે જંગલમાં જાઓ છો તમારા જીવનનો અંતિમ ભાગ જીવો છો તેથી હું કહું છું કે ત્યાં જગ્યા હતી જ્યારે તમે ઈચ્છતા હતા કે તેઓ ચાલ્યા જાય તેઓ ચાલ્યા જતા હવે તેઓ જતા નથી તેઓ તમને મોકલવા માંગે છે જો દુનિયામાં તમે પગભર થઈ ગયા હોય તો તમે જવા માંગો છો તેઓ ઈચ્છે તેના કરતા પહેલા પરંતુ જો તમે પગભર થયા નથી તો ઘર્ષણ અમુક કારણસર જો તમે પગભર થયા નથી કે પાંખું ફૂટી નથી ઘર્ષણ તો માતા પિતા અને બાળકો વચ્ચે દરરોજ ઘર્ષણ થાય છે તમારે સમજવું જોઈએ લાગણીઓને કારણે તેઓ માને છે કે તેઓ માતા પિતા છે અથવા બાળકો છે પરંતુ જ્યારે જીવનની વાત હોય તો ત્યારે તે માત્ર એક યુવાન બળદ અને એક મોટા બળદ વચ્ચે જગ્યા માટેનો સંઘર્ષ છે વર્ચસ્વ માટેનો સંઘર્ષ છે પુરુષો તે એક રીતે કરે છે સ્ત્રીઓ બીજી રીતે કરે છે પરંતુ મૂળભૂત સમસ્યા એ જ છે તમને તમારી જગ્યા જોઈએ છે તેઓ જગ્યા ખાલી નથી કરી રહ્યા ઘર્ષણ તો થશે જ જે બાળકો દૂર રહે છે તેઓ હંમેશા તમને પ્રેમ કરે છે જે બાળકો તમારાથી દૂર રહે છે તેઓ હંમેશા તમને પ્રેમ કરે છે આજ તેમને રાખવાની રીત છે જો તેઓ તમારી સાથે હોત એટલા માટે નહીં કે તમે ખરાબ છો કે તે ખરાબ છે કારણ કે તમને એક પ્રકારની જગ્યાની જરૂર છે તેમને બીજા પ્રકારની જગ્યાની જરૂર છે અને બંને એક જ જગ્યામાં છે તો ઘર્ષણ થશે જ સિવાય કે તમે એવા બાળકો હોય જેઓ યુવાનીમાં જ ખૂબ વૃદ્ધ થઈ ગયા હોય સમજો છો તમે સફળતાપૂર્વક તેમને ખૂબ વૃદ્ધ લોકો જેવા બનાવ્યા છે જ્યારે તેઓ હજુ પણ યુવાન છે આવા લોકો વૃદ્ધ લોકો સાથે ખૂબ જ સુસંગત રીતે જીવશે જો તમે બીમાર થઈ જાઓ કદાચ તેઓ સરખા થઈ જાય કારણ કે હવે કાળજી લેવાની ઈચ્છાની લાગણી અને તે પ્રકારની વસ્તુઓ થશે પરંતુ જો તમે સ્વસ્થ અને મજબૂત હોવ અને તેઓ સ્વસ્થ અને મજબૂત હોય તો તમારે તેમને દૂર જ રાખવા જોઈએ ધીસ ઇઝ આ કોઈ નવી સમસ્યા નથી મને ખાતરી છે કે ગુફામાં હું ગુફામાં રહેનારા માનવી વિશે વાત કરી રહ્યો છું ગુફામાં યુવાન અને વૃદ્ધ વચ્ચે તે સમયે તે જ સમસ્યા હતી કારણ કે વૃદ્ધો માનતા નથી કે તેઓ વૃદ્ધ થઈ ગયા છે અને યુવાનો માને છે કે તેઓ હવે મોટા થઈ ગયા છે તેથી ત્યાં કંઈક ચાલતું જ હશે આને કેમનું હેન્ડલ કરવું આને એ રીતે હેન્ડલ કરાય કે વૃદ્ધોએ પાછા પડતા શીખતા રહેવું જોઈએ યુવાન તે જગ્યા પર કબજો કરતો રહેશે એકમાત્ર વસ્તુ એ છે વૃદ્ધોએ અમુક સ્તરના જ્ઞાન અને અનુભવનું પ્રદર્શન કરવું જોઈએ જ્યાં યુવાન વૃદ્ધોથી થોડા પ્રભાવિત થાય છે જો તમે તેમ ન કરો તો યુવાનો તિરસ્કાર કરશે અને તેઓ ઘણી બધી રીતે રફ થઈ જશે તેથી આ એક વસ્તુ છે જે તમારે વૃદ્ધ થવાની સાથે કમાવવાની છે તમે જીવનનું અમુક સ્તરનું જ્ઞાન અને પ્રાપ્ત કરી છે જે હજુ તેમણે બાકી છે તેથી તેઓ તમને સન્માનની નજરે જોવે છે પછી તમે કંઈક અંશે એક જગ્યામાં રહી શકો છો પહેલા માળે પરંતુ લગભગ એક જ જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર તેમના માટે છોડી દો અને પહેલો માળે જ્યાં તેઓ તમારી તરફ સન્માનથી જોઈ રહ્યા છે જો તેમની પાસે સન્માનથી જોવા માટે કઈ જ રહેતું નથી જો તમે તમારી સમસ્યાઓ અને તમારી બકવાસથી પોતાની જાતને છતી કરી હોય તો શ્રેષ્ઠ છે હું જાણું છું તમે જે શોધી રહ્યા છો તે આ જવાબ નથી પણ હું શું કરું હું યોગ્ય વસ્તુ કહેવા વાળો કોઈ રાજકારણી નથી હું જે સાચું છે તે કહીશ